હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે સામાયિક મૂલ્યાંકન કસોટી ગુજરાતી વિષય ધોરણ 4 અને સમય રહેશે 1 કલાકનો. જુલાઈ 2021માં જે પ્રશ્નપત્ર લેવાઈ રહ્યું છે, કુલ ગુણ છે 25. એ પ્રશ્નપત્રને આપણે જોવાના છીએ, સાથે આપણે સોલ્યુશન પણ જોવાના છે. જો તમે નવા હો અમારી ચેનલ ઉપર તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કે જેથી તમને નવી નવી અપડેટ મળતી રહે. તો ધોરણ 4ના વિદ્યાર્થીઓ આ પ્રશ્નપત્રને જોઈ શકે છે. ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર છે, સમય 1 કલાકનો છે, કુલ ગુણ 25 છે. તો આપણે જોઈએ, શરૂઆત કરીએ. તો નવા શબ્દ શોધે છે, તો આપેલા અક્ષરોનો ઉપયોગ કરી 5 શબ્દ બનાવવાના છે. તો આરામથી આપણે 5 શબ્દ બનાવીએ, જેવી રીતે કે અહીંયા શબ્દ બનાવેલો છે. દાખલા તરીકે લોકોએ કપૂર બનાવેલો છે, સાગર બનાવેલો છે, જેવી રીતે મોરસ બનાવી શકીએ. એવી રીતે આપણે બનાવી શકીએ. લર લમ લમ એવી રીતે આપણે બનાવી શકીએ. કપિલ કપી લ એવી રીતે આપણે બનાવી શકીએ. જ ગ એવી રીતે આપણે બનાવી શકીશું. ઢ ગ એવી રીતે આપણે બનાવી શકીએ. મ ક ર તો આવી રીતે આપણે 5 શબ્દ બનાવી શકીએ છીએ. બરાબર, સંયોજનને ઓળખવાના છે અને ઉપયોગ કરવાના છે. કાઉન્સમાં યોગ્ય શબ્દ લખી ખાલી જગ્યા પૂરો. તો આપણે ખાલી જગ્યા પૂરીએ. તો ચલો, રામ ખાલી જગ્યા સીતા વનમાં ગયા. રામ અને અને ઓકે અને મારે તો વહેલા ઉઠવું હોય છે પણ ઉઠાતું નથી. તાવ આવ્યો હતો તેથી અશક્તિ લાગે છે. તેથી આ વાર્તા બધાને ગમે છતાં ના ગમે કે ના પણ ગમે. તો અહીંયા કે આવશે, શું આવશે? કે હું ઘરેથી વહેલો નીકળ્યો છતાં મોડો પડ્યો. છતાં, બરાબર. એવી રીતે નીચેના ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો. એક દિવસ બગીચામાં એક નાનકડું પતંગિયું આવ્યું. તે એ હજુ હમણાં જ પોતાના કો શેટામાંથી બહાર આવ્યું હતું. એને ત્યાં ઘણા બધા પતંગિયાઓને રમતા જોયા. કોઈ એકબીજા સાથે રેસ લગાવતા હતા તો કોઈ ઘાસમાં ગલુઠિયા ખાતા હતા. આ પતંગિયા સામે કોઈ જોતું ન હતું. તો એવી રીતે જોઈએ તો કસોટોમાંથી બહાર આવવું એટલે શામાંથી બહાર આવવું? કસોટોમાંથી બહાર આવવું એટલે એના દરમાંથી બહાર આવવું. ઘણા બધા પતંગિયાઓને રમતા જોઈ પતંગિયાના મનમાં શું વિચાર આવ્યો? એકબીજા સાથે રેસ લગાવવાનો વિચાર આવ્યો. રેસ લગાવવાનો. પતંગિયા સામે કેમ જો કોઈ જોતું નહીં હતું? કારણ કે પતંગિયા સામે કોઈ જોતું ન હતું, કારણ કે કોઈ ઘાસમાં ગુલટિયા ખાતા હતા. એટલા માટે કેમાં ઘાસમાં એટલે દેખાતા હતા નહીં. રેસ લગાવી શબ્દ વાપરી નવું વાક્ય બનાવો. તો કાચબાએ સસલા સાથે રેસ લગાવી. દિન દિવસ બાગ બગીચો બગીચો ઓકે. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. તમને ગમતા શબ્દ ખાલી જગ્યામાં લખી અર્થ સમજાય તે રીતે વાક્ય પૂર્ણ કરો. એક હતું સસલું, એક હતું સસલું, બરાબર. એક હતું સસલું. મને ક્રિકેટ ખૂબ ગમે છે. ક્રિકેટ ક્રિકેટ અથવા તો રમવું. મારી નિશાળમાં વિદ્યાર્થીઓ છે. બગીચામાં ખૂબ મજા હોય છે અથવા તો લસરપટ્ટી હોય છે. મારી આસપાસ સારા લોકો રહે છે ઓકે. એવી રીતે જોઈએ તો તમારે તમારા માટે એક નવું દફતર ખરીદવાનું છે. તે કેવું હશે તેના વિશે 5 વાક્ય લખો. તો મારું દફતર નાનું હશે. તેનો રંગ લાલ હશે. તે પાણીમાં પલ્લે નહીં તેવું હશે. તેવું હશે. અને તે સરસ હશે. અને દફતરમાં 3 ચેન હશે. 3 ચેન હશે.
તો આવી રીતે તમે આખું પ્રશ્નપત્ર લખી શકો છો. તો સામયિક મૂલ્યાંકન કસોટી ગુજરાતી ધોરણ 4 ના વિદ્યાર્થી, આવી રીતે બીજું પ્રશ્નપત્ર મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.